નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન 24 ન્યૂઝ સાથે, હું છું પંકજ. સમાચાર જોઈએ વિગતવાર. સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને વિધિવત અર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડભોઈમાં જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે વિશ્વકર્મા જયંતિ છે એટલે આ ઉત્તમ સંયોગ છે. જેમણે ડેમના નિર્માણમાં સહયોગ આપ્યો છે તેમને યાદ કરવાનો વિશ્વકર્મા જયંતિએ ડેમનું લોકાર્પણ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મેં વિશ્વકર્મા કે રૂપ મેં દેખા જાતા હૈ, આજ એસે વિશ્વકર્મા કી જયંતિ કા પર્વ હૈ. ઓર ઇસલિયે ઇસસે બડા કોઈ ઉત્તમ સંયોગ નહીં હો સકતા હૈ કે જબ વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા કે ઉપાસક જિન જિન લોગો ને ઇસ સરદાર સરોવર ડેમ કા નિર્માણ કિયા હૈ ઉન સબ કે ઉસ પરિશ્રમ કા પુણ્ય સ્મરણ કરતે હુએ ઉનકી ઉસ કઠોર સાધના કા પુણ્ય સ્મરણ કરતે હુએ માં ભારતી કો હિન્દુસ્તાન કા એ બડા સરદાર સરોવર ડેમ સોગાદ મેં દેને કા સૌભાગ્ય પ્રાપ્ત હુઆ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 67મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા યોજનાનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ ડભોઈ ખાતે જનસભાને સંબોધી હતી, જેમાં પીએમ મોદીએ પોતાની વીતેલી ક્ષણો યાદ કરી હતી. ડભોઈ બહોત બાર આયા, કભી બસ મે આતા થા, કભી સ્કૂટર પર આતા થા, કભી કાર્યકર્તાઓ કી મીટિંગ લેતા થા, કભી જનસભા કો સંબોધિત કરતા થા. ન જાને કિતની કિતની યાદે આપ સબ કે સાથ જુડી હુઈ હૈ, લેકિન ડભોઈ મેં એસા વિરાટ દ્રશ્ય પહેલે કભી નહીં દેખા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર તાલુકા મંડળ કાર્યકરો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે હોસ્પિટલમાં દર્દીઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 68મા જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જ્યારે આ પ્રસંગે નગરપાલિકાના 2 સફાઈ કામદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રસંગે સાંસદ, નગરપાલિકા પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ, નગરપાલિકા કોર્પોરેટરો સહિત પ્રાંતિજ તથા તાલુકામાંથી ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, સીએન 24 ન્યૂઝ, પ્રાંતિજ. મોદી સરકારના નવા પર્યટન મંત્રી કેજે અલ્ફોસે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ કે ડીઝલ એ લોકો વાપરે છે કે જેઓ પાસે બાઇક કે કાર હોય, અને આવા લોકો પેટ્રોલના વધી રહેલા ભાવથી કઈ ભૂખે નહીં મરે. The country was being sliced off by every minister and every political leader in this country. This government is not stealing money. It is using money for the sake of people. And for the sake of our motto is very simple. We are here for the welfare of the lowest of the downtrodden, to make houses for them, to build toilets for them, to send the children to school, to get electricity into every village. It's going to cost enormous amount of money. So we are going to tax people who can afford to pay. Who buys petrol? Somebody who's got a car? Somebody who's got a bike? Certainly he's not starving. So somebody who can afford to pay has to pay. કોરિયન ઓપનમાં પહેલી જ વાર કોઈ ભારતીય ખેલાડી ચેમ્પિયન બન્યો છે. સિંધુએ એની કારકિર્દીમાં આ ત્રીજું સુપર સિરીઝ ટાઇટલ જીત્યું છે, જ્યારે ભારતનું આ 19મું સુપર સિરીઝ વિજેતા પદ હતું. કોરિયન ઓપનમાં પહેલી વાર જ કોઈ ભારતીય ખેલાડી ચેમ્પિયન બની છે. સિંધુએ એની કારકિર્દીમાં ત્રીજું સુપર સિરીઝ ટાઇટલ જીત્યું છે, જ્યારે ભારતનું આ 19મું સુપર સિરીઝ વિજેતા પદ છે. સોલ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અને રિયો ઓલિમ્પિક્સમાં ભારતની સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ અહીં તેની કટ્ટર જાપાની હરીફ નોઝોમી ઓકુહારાને 2-1 ગેમથી હરાવીને કોરિયા ઓપન સુપર સિરીઝ ટાઇટલ જીતી લીધું છે. સિંધુને આ જીત બદલ ગોલ્ડ મેડલ મળ્યો છે. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં જોરદાર રસાકસી જામી હતી
અને સિંધુએ અંતે તે ગેમ 21-18 જીતી લીધી હતી. તે સાથે સિંધુએ તાજેતરમાં ગ્લાસ્કો ખાતે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની ફાઇનલમાં ઓકુહારા સામે મળેલી હારનો બદલો લઈ લીધો છે. ફાઇનલની ત્રીજી ગેમમાં એક તબક્કે બંને ખેલાડીઓએ 56 રેલી શોટ ફટકાર્યા હતા, જેમાં અંતે પોઈન્ટ સિંધુની તરફેણમાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. દેશમાં પહેલી વખત 200 રૂપિયાની નોટ લોન્ચ થશે. લોકોની પાસે નવી નોટ ધીમે ધીમે પહોંચશે, કારણ કે તેના માટે એટીએમ રીસેટ કરવા પડશે. રૂપિયા 2000ની નોટ જાણો કેવી દેખાશે, શું છે ખાસિયત? આરબીઆઈએ કહ્યું કે ચમકની સાથે પીડાશ માટે 200 રૂપિયાની નોટ વિભિન્ન મૂલ્યોવાળા રેનર્ડ સિરીઝની કરન્સી નોટોની વચ્ચે ખાડો પૂરશે. રેનર્ડ સિરીઝ પસંદગીની સંખ્યાઓની એક પદ્ધતિ છે, જેને ફ્રાન્સિસ સેનાના એક એન્જિનિયર ચાર્લ્સ રેનર્ડે રજૂ કરી હતી. ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝાઇનમાં ઉપયોગ થનાર રેનર્ડ સિરીઝને કરન્સી નોટનું મૂલ્ય નક્કી કરવામાં ઉપયોગી સાબિત થયું છે. કેટલાય દેશની વિભિન્ન પ્રકારની રેનર્ડ સિરીઝનો ઉપયોગ કરે છે. તેના અંતર્ગત આગળની સંખ્યા પહેલી સંખ્યા કરતાં 2 ગણી અથવા 2.5 ગણી હોય છે. તેનો ફાયદો એ થાય છે કે બેંક નોટને કેટલાક ટુકડામાં વહેંચીને રિટેલ કરી શકાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેન્દ્રીય લઘુમતી કલ્યાણ પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીના નાના બહેન ફરાહત નકવીના અપહરણની કોશિશ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. અપહરણકર્તાઓએ યુપીના બરેલીથી નકવીના બહેનની અપહરણની કોશિશ કરી હતી. ફરહાત નકવીને અપહરણકારોના એક જૂથે ચોકી ચોરાહાથી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના એ સમયે બની જ્યારે તેઓ સિનિયર SPની મુલાકાત કરીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. SP સાથેની મુલાકાત બાદ પરત ફરતી વખતે અપહરણકારો ફરહાતના અપહરણની કોશિશ કરી હતી. ફરહાત નકવી તલાક પામેલી મહિલાઓને કાયદાકીય મદદ પૂરી પાડવા માટે એક સામાજિક સંગઠન ચલાવે છે. જો કે હાલ આ મામલે બરેલી પોલીસે અપહરણની કોશિશના મામલાની પ્રાથમિક તપાસની શરૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આગળ વાત કરીએ તો મહુવા વન વિભાગની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દેશી જામગરી બંદૂક અને કાળિયારના મૃતદેહ સાથે 2 શિકારીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમના રિમાન્ડ દરમિયાન વધુ 2 આરોપીના નામના ખુલાસા થયા હતા. મહુવાના તરેડી ગામની સીમમાં અમુક શિકારીઓ કાળિયારના શિકાર કરી રહ્યા હતા તેવી ખાનગી રાહે મહુવા વન વિભાગને માહિતી મળતા ભાવનગરના DSFની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ ગાર્ડ સહિતની ટીમે તરેડી ગામની સીમમાં વોચ ગોઠવતા કાળિયારનો શિકાર કરનાર બોડા ગામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી દેશી જામનગરી બંદૂક તેમજ કાળિયારનો મૃતદેહ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી બંને ઇસમોને મહુવા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ બંનેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન વધુ 2 ઇસમોના નામ ખુલ્યા હતા. આ બંને ઇસમો ઉપરોક્ત શિકારીઓ પાસેથી મટન પણ ખરીદતા હતા. બનાવની ગત એવી છે કે 19/9/2017 રાત્રિના સમયે તરેડી બોડા ગામના સીમ વિસ્તારમાં ડફેર સદામ અને સુલતાન નામના ડફેરે વન્યપ્રાણી અનુસૂચિ 1ના કાળિયારનો શિકાર કરી પોતાના ઝૂંપડે લઈ માંસ મટન કાઢી રાંધતા હતા. તે દરમિયાન વન વિભાગની રેડ દરમિયાન 1 આરોપી ભાગી ગયેલ અને બીજો
કુત્તા પકડાઈ ગયેલ અને જેમાંથી એક જેને મહુવાની કોર્ટમાં રજૂ કરતા મહુવાની કોર્ટે 3-3 રિમાન્ડ મંજૂર કરે. રિમાન્ડ દરમિયાન આરોપીના કબજામાંથી કાળિયારના 3 શિંગડાઓ મળી આવે અને વધારે પૂછપરછમાં બીજા 2 આરોપી પણ ઓથાગામીથી મળી આવેલ છે, જેઓને આજે મહુવાની જોશી સાહેબની કોર્ટમાં રજૂ કરતા જેઓએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ 4 આરોપીના જામીન નામંજૂર કરેલ છે, જેઓને આજે જિલ્લા જેલ અવારે મૂકવામાં આવેલ છે. જેના વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 તળે ગુનો દાખલ છે અને હાલમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી મોવા તપાસ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત આ શિકારીઓએ વધુ 20 કાળિયાર અને 3 મોરના પણ શિકાર કર્યા હોવાનું કબૂલ્યું હતું. તેમના રિમાન્ડ કોર્ટ દ્વારા તેમના જામીન નામંજૂર કરાતા બંને શિકારી તેમજ અન્ય ઝડપાયેલા 2 ઈસમો સહિત 4ને વન વિભાગ દ્વારા જેલને હવાલે કરવામાં આવ્યા હતા. સોનલ ભટ્ટી, CN24 ન્યૂઝ, ભાવનગર. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં કોંગ્રેસ દ્વારા નવસર્જન યુવા બેરોજગાર અભિયાન અંતર્ગત બેરોજગારોને રોજગારી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે પક્ષો વિપક્ષો અવનવા પેંતરા અજમાવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ તાલુકાઓમાં પણ બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે નવસર્જન યુવા રોજગાર અભિયાન અંતર્ગત બેરોજગાર યુવાનોના ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં બેરોજગાર યુવાનોને રોજગારી ના મળે ત્યાં સુધી ધોરણ 12ના બેરોજગારોને 3,000 અને ગ્રેજ્યુએટ બેરોજગારોને 3,500 અને જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ છે તેને 4,000 રૂપિયા માસિક રકમ આપવામાં આવશે આવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પંચાયત ચેરમેન તેમજ અન્ય કોંગ્રેસી કાર્યકરોએ હાજર રહીને આવેલ બેરોજગારોને રોજગારી મળે તે અંગેના ફોર્મો ભરાવ્યા હતા. ગુજરાતની અંદર શિક્ષિત બેરોજગારો માટે અમે રોજગારીનું ફોર્મ ભરાવવા માટેનું 14 થી 18 સુધી અમે સમગ્ર ગુજરાતની અંદર મોટા મોટા શહેરોમાં અને નાના વિસ્તારોની અંદર અમે આ એક અભિયાન શરૂ કર્યું છે. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ અમારો કે સમગ્ર ગુજરાતની અંદર 50 લાખ 60 લાખથી પણ ઉપર જે આપણે શિક્ષિત બેરોજગારો છે અને ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું 22 વર્ષનું શાસન હોવા છતાં પણ અત્યારે આટલા બેરોજગાર આજે ચોપડે ચડેલા છે. દર વર્ષે નોકરી મળવાની જગ્યાએ દર વર્ષે બેકારીનો જે ટકાવારી છે તે વધતી જાય છે. કલ્પેશ વાડેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોમાં આગળ વાત કરીએ તો વાંસદા તાલુકાના મુખ્ય મથક વાંસદાનગર ખાતે આવેલા એક હોલમાં ભારતીય જનતા પાર્ટીનું વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું. વાંસદાનગર ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઇન્દ્રસિંહ હોલમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાનું વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં વાંસદા, ચીખલી, ખેરગામ તાલુકાની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહિલા આગેવાનો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં જોડાઈ જવા હાકલ કરવામાં આવી હતી, જેમાં વાંસદા મહિલા મોરચાના પ્રમુખ, ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ પોતપોતાના વિસ્તારમાં સરકારના વિકાસલક્ષી કામોને લોકોને માહિતગાર કરવા સાથે આવનારી ચૂંટણીમાં કમળ ખીલાવવા અનુરોધ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહિલાઓની વિશાળ સંખ્યા જોઈ કાર્યકર્તાઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. રાકેશ દુબે, CN24 ન્યૂઝ, વાંસદા. વિરમગામમાં વાળંદ સમાજનો સ્નેહ મિલન તેમજ ચુંવાડ પંથકના ભામાશાહ કુંવરજી ઠાકોરનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ શહેરમાં ગોયાફળીમાં આવેલા ગુજરાતી વાળંદ સમાજના રામજી મંદિર ખાતે વાળંદ સમાજ દ્વારા સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં સમાજ અને ધર્મ કાર્યમાં લાખો રૂપિયાનું દાન આપનારા વિરમગામ પંથકના ભામાશાહનું બિરુદ મેળવનારા કુંવરજી ઠાકોરનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 23 ડિસેમ્બર ઉત્તરપ્રદેશના વૃંદાવન ખાતે યોજાનારા ભાગવત સપ્તાહમાં 251થી વધુ શ્રદ્ધાળુઓ માટે નાસ્તો સહિત 2 ટાઈમ જમવા માટે 1,11,000નો ચેક કુંવરજી ઠાકોર દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં કુંવરજી ઠાકોર અને તેમના પુત્ર વિષ્ણુજી ઠાકોરનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિરમગામ વાળંદ સમાજ અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ વૃંદાવન અને કૃષ્ણભૂમિ જે વૃંદાવન, પાવન ભૂમિ વૃંદાવન અને ધાર્મિક નગરી જે વૃંદાવન, ત્યાં આગળ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે અને કથાકાર તરીકે અમારા ગુજરાતના સુપ્રસિદ્ધ એવા
હેમાંશુભાઈ મહારાજના શ્રીમુખે ભાગવત કથાનું રસપાન કરનાર છે. ભાવિક ભક્તો એમાં 240 સંખ્યામાં જોડાયેલા છે અને એ 7 દિવસ સુધી જે ભાગવત કથા થાય અને એનું ભોજન દાન જે દેવાય એના ભોજનદાતા તરીકે અહીં વિરમગામ વિસ્તારની અંદર રામપુરા ગામના એક ભામાશા એમ કહેવાય તો ચાલે, સંતો એમને ધર્મરથ પણ કહ્યા છે, એવા ભામાશા ધર્મરથનું બિરુદ જેને પ્રાપ્ત થયું છે એવા કુણજીભાઈ ઠાકોર તરફથી 1,11,000 રૂપિયાનો ચેક આજે અર્પણ કરવામાં આવેલો છે. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ. કેશોદ તાલુકાના 8-10 ગામમાં વાડી વિસ્તારમાં વીજ પ્રવાહના ધાંધિયા છે, જેથી ગામ લોકોને હેરાનગતિ થઈ રહી છે. કેશોદ તાલુકાની નીચે આવતું અગતરાય 66 kV માંથી આજુબાજુના 8-10 ગામોમાં પાવર જાય છે. વાડી વિસ્તારમાં 3-phase પાવર, 1.5 કલાક પાવર પણ નથી રહેતો. ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે મઢડાની અંદર એક એવો ફોલ્ટ થયો છે જે રિપેર કરવા છતાં 1.5 કલાકમાં ફરી ફોલ્ટ થઈ જાય છે, તો આજુબાજુના 8-10 ગામના ખેડૂતો 66 kV 3-phase પાવર અમારે નથી જોતો એવો બહિષ્કાર કરી, એમનું એક જ કારણ છે કે રાત્રે 12 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી રાત્રિ શિફ્ટમાં PGVCLનો કોઈ હેલ્પર હોતો નથી અને રિપેરિંગ થતું નથી. ફોન ઉપર એવું કહે છે કે 3 દિવસમાં રિપેરિંગ કરી દઈશું, પણ તેની હારે ખેડૂતો સહમત ના થયા. જ્યાં સુધી અધિકારી આવી અને પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે ત્યાં સુધી પાવર ચાલુ નહીં કરવામાં આવે. આજે અગતરાય સપ્ટેશનમાંથી જે અમારા આજુબાજુના ગામડાઓમાં જે પાવર આપે છે વાડી વિસ્તારમાં 3-phase, એમાં 1.5 કલાક પાવર ક્યારે રહેતો નથી. આજનો પ્રશ્ન મઢડાની અંદર એક એવો ફોલ્ટ થયો કે જે રિપેરિંગ કરી અને 1.5 કલાકમાં જે રિપેર કરનાર માણસ હજી અગતરાય ન પહોંચે તો પાછો ફોલ્ટ થઈ જાય, એના માટે આજુબાજુના 8-10 ગામના ખેડૂતો આટલે અવરા કોન્ટેક કરી અને સપ્ટેશને આવી અને 3-phase પાવર અમારે નથી જોતો એવો બહિષ્કાર કર્યો. એમનું કારણ એક જ છે કે રાતે 12 વાગ્યાથી સવારના 8 સુધી શિફ્ટમાં કોઈ માણસો નથી રહેતા અને રિપેરિંગ થતું નથી, એટલા માટે આ પાવર જ્યાં સુધી અધિકારી આજે 12:15 વાગે પાવર બંધ કરાવ્યો છતાં હજી સુધીમાં અધિકારી કોઈ ખેડૂતનું સાંભળવા માટે અહીં આવ્યો નથી. અનિરુદ્ધ સિંહ બાબરિયા, CN24 ન્યૂઝ, કેશોદ. સમાચારોના અંતે વાત કરીએ તો સરકારી શાળામાં રોટરી ડિસ્ટ્રિક્ટના પ્રોજેક્ટ અંતર્ગત સ્વચ્છતા વિશેના વિચારો રજૂ કરતા ચિત્રોની હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભવાનીનગર વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં રોટરી ડિસ્ટ્રિક્ટના પ્રોજેક્ટ અંતર્ગત સ્વચ્છતા વિશેના વિચારો રજૂ કરતા ચિત્રોની એક હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી દરેક ભાગ લેનારને પ્રોત્સાહિત ઇનામ તથા નંબર લાવનારને ગવર્નર રુચિર જાનીમાં વરદ હસ્તે ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રેસિડેન્ટ, સેક્રેટરી તેમજ સ્કૂલ આચાર્ય અને શિક્ષકગણ હાજર રહ્યા હતા. જગદીશ પરમાર, CN24 ન્યૂઝ, હળવદ. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.